नमो नमः। विषय संस्कृत, विषयांग वल्लभी विद्यास्थानम, એટલે કે વલ્લભી વિદ્યાસ્થાનક, બરાબર મિત્રો? આની વાત કરીએ, વાત એવી સરસ મજાની છે, જે પૌરાણિક વાત છે. આપણે જે અત્યાર સુધી સાંભળતા હોય ઘણી બધી સિરિયલ, ઘણા બધા એવા પિક્ચરો છે કે જેની અંદર પહેલાંની પરંપરા આપણે જોતા હોય, તો એવી જ એક પરંપરા બરાબર કઈ જગ્યાએ, તો કે આપણા ગુજરાત પ્રદેશમાં થઈ ગઈ છે, બરાબર? તો આ આપણા માટે ગૌરવવંતી વાત છે, આપણે આનું ગૌરવ અનુભવવાની જરૂર છે. એવું જ મિત્રો આજે આપણે એક ચેપ્ટર ભણવાના છીએ, અને જેમ જેમ આગળ વધતા જશો એમ ચેપ્ટરમાં વધુ આપણને રસ જાગતો જશે. તો મિત્રો વિડીયો જે છે એને અંત સુધી જોશો તો તમને ખૂબ જ મજા આવશે. તો મિત્રો એની પ્રસ્તાવના શું કહે છે કે ભાઈ જે આ વલ્લભી વિદ્યાસ્થાન છે એ પૌરાણિકમાં, તમે ખબર હોય કે જે રામાયણ જોયું હોય તો એમાં ખબર હોય કે રામ ભગવાન એમના ત્રણે ત્રણ ભાઈઓ, એટલે કે ચારે ચાર ભાઈઓ છે, એ ગુરુકુળમાં વનવાસ, બરાબર, વન જંગલની અંદર ગુરુકુળ હોય, બરાબર, એ ગુરુકુળની અંદર ભણવા માટે જાય છે, ત્યાં જાય, બરાબર. કૃષ્ણ છે એ સાંદિપનીના આશ્રમમાં ભણવા માટે ગયા હતા, બરાબર. તો આવી બધી વસ્તુઓ છે એ આમાં વાત કરેલી છે. કેવી વિદ્યાલય? તો આને મહાવિદ્યાલય કહેવાય, બરાબર. એવી જ મિત્રો સંસ્કૃત મહાવિદ્યાલય પણ આપણે ઘણી બધી જોઈ છે. એવી જ એક આપણા ગુજરાતનું મુખ્ય કેન્દ્ર, બરાબર, એવી જ એક વલ્લભી વિદ્યાસ્થાનમ, બરાબર, આપણા ગુજરાત પ્રદેશમાં થઈ ગઈ છે, બરાબર. કઈ જગ્યાએ થઈ ગઈ છે? તો કે ભાઈ ભાવનગર જિલ્લામાં આપણે જોઈ છે, તો એની પણ આપણે વાત કરશું. પણ મિત્રો પહેલા જ કહી દઉં કે આ જે છે ને ગુરુકુળમાં કેવું હોય કે મહાવિદ્યાલયોમાં 10 વર્ષ અથવા 12 વર્ષ તમે જ્યારે નાના હોય, પહેલાના સમયમાં ખૂબ નાના હતા ત્યારે મોકલતા, પણ અત્યારે એવું થાય છે કે જ્યારે તમે 9મા ધોરણમાં આવો ત્યારે તમને એડમિશન આપે, બરાબર. 9મા ધોરણમાં જાઓ એટલે ત્યાં તમારે રહેવાનું, સવારે ઉઠીને વહેલા સંધ્યા વંદન કરવાના. મિત્રો તમે 10મા ધોરણમાં આવશો ત્યારે તમારે એક ત્રીજા નંબરનો પાઠ આવશે. એ ત્રીજા નંબરના પાઠની અંદર ચોથો શ્લોક આવે છે, એની અંદર કહે છે કે પૂર્વ દિશા તરફ બેસીને તું સંધ્યા વિધિ કર, બરાબર. તો એ સંધ્યા શબ્દ છે ને, એ સંધ્યા શબ્દ આપણને ત્યાં લાગુ પડે કે ગુરુકુળમાં સવારે ઉઠીને અને સંધ્યા કરવા બેસાડે, સંધ્યા વંદન થઈ જાય, બરાબર. પછી જે નાસ્તો છે નાસ્તો કરે, અને નાસ્તો કરીને પછી શું છે, તો કે ભાઈ બધા બાળકો છે વેદાધ્યયન માટે, પછી શાસ્ત્રોક્ત જ્ઞાન માટે બધા બેસી જતા હોય. પહેલાંની પરંપરા કેવી હતી, બરાબર? તો આપણને ખબર છે કે ભાઈ એક વૃક્ષ હોય, વૃક્ષની નીચે ઓટલા જેવું હોય, બરાબર, એને શું કહેવાય? તો કે આસન હોય. કોનું આસન હોય? તો કે ગુરુનું આસન. એટલે ગુરુજી છે એ એના ઉપર બેઠેલા હોય, બરાબર. એટલે આપણે ગુજરાતી ભાષામાં, દેશી ભાષામાં કે ઓટલો, એટલે એવું બનાવેલું હોય આખું આસન, એમના પર બેઠા હોય અને બેસી, અને જેટલા બાળકો છે એ બધા બાળકો છે એ નીચે પલોઠી વારીને, બરાબર, ભારતીય પરંપરા, બરાબર, પલોઠી વારીને બેસી, આપણે એમ કહીએ, પણ એના કરતાં શું કહીએ આપણે, એને ભારતીય પરંપરામાં બેઠા હોય, બધા પલોઠી વારીને બેસી ગયા હોય, અને પછી શું, તો કે છે ગુરુ છે એ જ્ઞાન આપતા હોય, બરાબર, મંત્રો બોલતા હોય. અને પહેલાં પરંપરા કેવી હતી મિત્રો, કે ભાઈ પઠન અને પાઠન જે થતું એમાં એવું હતું કે ભાઈ શ્રવણથી, જેમ એમાં લખવાની સૌ પહેલાં પરંપરા નહોતી, બરાબર, ગુરુ જેમ બોલે અને સામે બેઠેલા હોય બધા એ છે એ સમજે અને તરત એ ગ્રહણ કરી લેતા. તો મિત્રો આવા વ્યક્તિઓને શું કહેવાય? એક પાઠી એટલે શું, કે જે કોઈ પણ વ્યક્તિ બોલે છે અને સામેવાળા વ્યક્તિને તરત જ સમજાઈ જાય છે, બરાબર. તો મિત્રોને એક પાઠી કહેવાય છે. તો અહીંયા જ એવી વાત કરે છે કે એવું જ એક સરસ મજાનું ઘણા બધા વિષયો ભણાવનારું એક અહીંયા કેન્દ્ર હતું. પણ આ કેન્દ્ર કઈ જગ્યાએ હતું? તો કે આપણા ગુજરાતમાં, બરાબર. તો એનું જ આપણે સરસ મજાનું ચેપ્ટર છે આજે આપણે ભણવાના છીએ. પ્લસ જે પરંપરા છે મિત્રો, એમાં કહી દઈએ કે એ ગુરુ પરંપરાની અંદર બધા વ્યક્તિઓ છે પોતપોતાની રીતે કાર્ય કરતા. જમવાનું છે તો એ ઋષિકુમારો છે પોતાની જાતે જમવાનું બનાવતા. હવે જમવાનું બનાવવા છે તેના માટે લાકડા લેવા જવું છે, તો એ બધા વ્યક્તિઓ જે ઋષિકુમારો છે એ લાકડા લેવા, લાકડા કાપવા માટે જાય જંગલમાં, ત્યાંથી આવે ને પછી જમવાનું બનાવે. ને જમવાનું બની ગયા પછી એ જમવાનું સૌ પ્રથમ પહેલાં ગુરુને આપે, ગુરુ જમી લે, પછી એ વ્યક્તિઓ જે ઋષિકુમારો છે એ જમતા હતા, બરાબર, અને ગુરુ સેવા કરતા, બરાબર. તો આવી બધી પરંપરા પહેલાં પ્રચલિત હતી. અને મિત્રો આનાથી શું થતું? તો કે જે સંસ્કાર છે ને મિત્રો એની અંદર વૃદ્ધિ થતી, બરાબર. એ જે તે સમયે તમે જોવો એ બધા વ્યક્તિઓ હતા. હવે દિવસે દિવસે મિત્રો આપણે બધા કેવા થતા જાય છે કે આપણે થોડાક ફાસ્ટ ફૂડ તરફ વળી ગયા છીએ, બરાબર. તો શું છે ફાસ્ટ ફૂડ? એટલે એકદમ ઝડપથી આપણને મળી જાય છે અને આપણે ખાઈ લઈએ છીએ. તો તમે જોવો પહેલાં જેવા જેવા વ્યક્તિ હતા એવા વ્યક્તિઓ અત્યારે નથી, બરાબર. પહેલાં જેવા વ્યક્તિઓની યાદ શક્તિ હતી, તમે મિત્રો આખા આખા મોટા મોટા ગ્રંથો છે એ પાકા કરી લેતા એ સમયે, બરાબર. પણ અત્યારે આપણે છે આપણા વિષયો છે એ પૂરા વિષયો આપણે બધા સરખી રીતે પાકા નથી કરી શકતા. શું કારણ છે? કારણ કે એ જે તે સમયે એટલું તપ કરતા, બરાબર. અને જ્યારે આપણે વિદ્યાર્થીની અવસ્થામાં હોય, બરાબર, જ્યારે આપણે ભણતા હોય ને મિત્રો ત્યારે આપણા માટે સૌથી મોટું
અને સૌથી મહત્વનું તપ હોય ને તો એક સંસ્કૃતમાં સૂક્તિ છે, બાલાનામ અધ્યયનમ એવ તપઃ. બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે શું છે તપ? તો કે છે અધ્યયન. અધ્યયન એટલે શું? તો કે ભણવું. બરાબર. તો મિત્રો, આપણે ભણતા તો હોઈએ છીએ, બરાબર, પણ કેટલા, તો કે સમય પૂરતા, થોડીક વાર બેસી અડધી કલાક લખવાનું આપ્યું, હોમવર્ક તો કરી લીધું, વાંચવાનું કીધું તો વાંચી લીધું, પછી તો કે પૂરું. રિવિઝન તો કે નહીં. બરાબર. રિવિઝન શું હતું કે ભાઈ, એક સરસ મજાની વાત છે કે તમે સોમવારથી શનિવાર સુધી જે સ્કૂલમાં ભણો છો, બરાબર, જે તમે ઘરે લખો છો, એનું રવિવાર, રવિવાર રજાનો દિવસ, એટલે શું તો ભાઈ આપણે ફ્રેશ થવાનું છે, પણ સાથે સાથે સોમથી શનિનું એકવાર રિવિઝન કરી લેવાનું. જે વ્યક્તિ આ પ્રમાણે કાર્ય કરે ને, એ વ્યક્તિને ભવિષ્યની અંદર ક્યારેય મુશ્કેલી આવવાની નથી. તો મિત્રો, આવો જ સરસ મજાનો પાઠ છે જે આજે આપણે ભણવાના છીએ. તો મિત્રો, શરૂઆત કરીએ, પછી એમાં વચ્ચે વચ્ચે આ ખૂબ જ સરસ મજાની ગુરુકુળોની વાત છે, બરાબર, કે જે પહેલાંના સમયમાં કેવી રીતે ઋષિકુમારો રહેતા હતા, કેવું કેવું કાર્ય કરતા હતા, કેવું ભોજન ગ્રહણ કરતા હતા, કેવી વિદ્યાઓ શીખતા હતા, આ બધી સરસ મજાની વાતો છે, પણ વચ્ચે વચ્ચે આપણે આવર્તી લેશું, એટલે કે વચ્ચે જોતા જઈશું. તો મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. શું કહે છે ચેપ્ટર? તો આપણે પહેલાં સંસ્કૃત લાઈન બોલશું મિત્રો, અને પછી એ સંસ્કૃત લાઈનનું આપણે નીચે ગુજરાતી કરતા જઈશું. તો જો શું કહે છે કે સંપ્રતિ વિવિધાઃ વિશ્વવિદ્યાલયાઃ પ્રસિદ્ધાઃ સંતિ. સંપ્રતિ અત્યારે, શું કહે છે? વિવિધાઃ એટલે કે વિવિધ, વિશ્વવિદ્યાલયાઃ એટલે કે વિશ્વવિદ્યાલયો. વિશ્વ એટલે મિત્રો ખબર છે, દુનિયા, બરાબર, એની અંદર વિદ્યાલયો, વિદ્યાલયો એટલે આપણે જે સ્કૂલ કહીએ છીએ એને વિદ્યાલય કહીએ, બરાબર. શું કહે છે? પ્રસિદ્ધાઃ સંતિ. પ્રસિદ્ધાઃ એટલે કે પ્રસિદ્ધ છે. જો અહીંયા સંતિ વાપરે છે, બરાબર, સંતિ વાપરે છે એટલે શું? કારણ કે આગળ સ્પેસિફાઈ કર્યું કે વિદ્યાલયો, બરાબર, ઘણી બધી વિદ્યાલયોની વાત કરે છે, એટલા માટે અહીંયા સંતિ વાપરે છે, બરાબર. તો શું કહે છે, આખી લાઈન કમ્પ્લીટ થાય તો એમ કહે છે કે ભાઈ અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે. ક્યારે? સંપ્રતિ, અત્યારની વાત કરે. અત્યારે ઘણી બધી વિશ્વવિદ્યાલયો છે. મિત્રો, તમને એક જાણ કરાવી દઉં કે સંસ્કૃત વિશ્વવિદ્યાલયો ચાલે છે, એને આપણે એમ કહેતા હોય પાઠશાળા. જ્યારે બ્રાહ્મણના દીકરાઓ હોય, એ બ્રાહ્મણના દીકરાઓ જે છે એને જનોઈ ધારણ કરે છે અને પછી વેદાધ્યયન માટે ભણવા જાય છે. અત્યારે પણ આ પરંપરા ચાલે છે. મિત્રો, આનાથી ઘણા બધા વ્યક્તિ એવા હશે કે જે વાકેફ નથી, પણ જેમ તમે અત્યારે ગુજરાતી મીડિયમમાં ભણો છો, જેમ તમે અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો, હિન્દી મીડિયમમાં ભણો છો, એવી જ રીતે મિત્રો સંસ્કૃત મીડિયમ છે. સંસ્કૃત મીડિયમ એટલે શું કે ત્યાં મિત્રો બધા સબ્જેક્ટ છે એ સંસ્કૃતમાં ભણાવવામાં આવે. ઇવન વૈદિક ગણિત, બરાબર, ગણિત ભણીએ છીએ એ વૈદિક ગણિત એના દ્વારા ભણે છે. અને શું છે તો કે બધા સબ્જેક્ટ છે ને સંસ્કૃતમાં ભણે છે, પ્લસ વાતચીત કરે ને, વાતચીત પણ સંસ્કૃતમાં કરે છે. જો તમે નવમા ધોરણમાં પહોંચી ગયા છે મિત્રો, એનો મતલબ એમ કે તમે આઠમું ધોરણ પાસ કરીને આવ્યા છો. તો જો તમે આઠમા ધોરણમાં સરખું ધ્યાન આપેલું હશે તો તમારે એક ચેપ્ટર આવતું, ચેપ્ટર નંબર 5 હતું, શિલાયાહ પ્રવાસઃ, બરાબર, જે શિલાનો પ્રવાસ. તમે એમાં જુઓ, મા છે એ ફોન કરે છે તેમના ટીચરને, કારણ કે શિલા છે એ પ્રવાસમાં ગઈ છે, બરાબર, અને એ વાત કરે છે. તો મિત્રો વાત શેમાં છે? સંસ્કૃતમાં. તો આવું સંભવ છે, બરાબર. તો આવી રીતે મિત્રો એ સંસ્કૃત પાઠશાળામાં બધા વ્યક્તિઓ છે એ સંસ્કૃતમાં થ્રુ આઉટ બોલે છે, બરાબર. કાંઈ પણ કામ હોય તો સંસ્કૃતમાં કરે છે. જેમ આપણે વાક્ય રચના બનાવી છીએ, બરાબર, જેમ આપણે સારી સારી કહેવતો બનાવી છે, બરાબર, જેમ જેમ આપણે સારા સારા સુવિચારો બનાવી છે, આ બધે બધું સંસ્કૃતમાં પણ થાય છે, બરાબર. એક નાનું એવું ઉદાહરણ લઈ લઈએ મિત્રો. તમે બધાએ અત્યાર સુધી ઘણા બધા ગીત સાંભળેલા હશે, બરાબર. હવે એક આપણે જોઈએ, વ્યાકરણ સૌથી અઘરો ગ્રંથ છે, બરાબર. આ વ્યાકરણ તમે જો તો વ્યાકરણમાંથી બધા વિષયોની ઉત્પત્તિ થઈ છે, આપણે કહી શકીએ, બીજા બધા વ્યાકરણો છે એ, બરાબર. તો એ પાણીની મુનિએ વ્યાકરણ લખ્યું છે, એમાં એક સંધિની અંદર એક સૂત્ર છે, બરાબર, હલી સર્વે શામ, બરાબર. હલી સર્વે શામ એનું તમે નીચે એનું ધાતુ એટલે શું કે એનું અર્થ જો, શું કહે છે? ભો ભગો અઘો અપૂર્વશ્ય યસ્ય લોપઃ સ્યાદ ધલી ભો દેવાહા ભગો નમસ્તે અઘો યાહી. તો મિત્રો આ સૂત્ર છે, આપણે જલ્દીથી યાદ ન રહીએ. તો મિત્રો ઋષિકુમારો કેવું કરે કે એને યાદ રાખવાની ટ્રીક અલગ અલગ ગોતતા હોય અને જેમ પોતાને ગમે ને એ રીતે યાદ રાખતા. તો મિત્રો એનું એક સરસ મજાનું આપણે નાનું એવું એક ગીતમાં આપણે બનાવેલું છે. તમે બધા વ્યક્તિઓએ કદાચ પેલું મૂવી જોયું હશે, મુજસે શાદી કરોગી, બરાબર. હવે એ તમે જોયું હશે તેની અંદર એક સોંગ આવે છે, લાલ દુપટ્ટા, બરાબર. તો એ સોંગની અંદર આને મેં થોડુંક બનાવેલું છે. શું કે છે? હલી સર્વે સામ હો 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 હલી સર્વે સામ ભો ભગો અઘો અપૂર્વસ્ય
यस्य लोपस्य दलीभो देवाः भगो नमस्ते अघोयाहि भगो नमस्ते अघोयाहि। तो शू थी गयु मित्रों, आज से नहीं तरत अपन ने याद रही गयु। तो आउ संस्कृत पाठशाला में अलग अलग सूत्रों द्वारा बराबर अलग अलग गीतों ने एड करीने बनावे छे मित्रों। आवा केटला बधा संस्कृत में गीत पण बनी चुक्या छे बराबर, के जे संस्कृत में आपणने सांभळवानी मजा आवे बराबर। घणा बधा गीतो छे, ज्यारे ज्यारे आपणे टॉपिक में जता हशुं ने ज्यारे आवी आवी वातो आवशे त्यारे आपणे ए पण सांभळशुं वच्चे वच्चे। तो मित्रों एवी ज आमां वात करी, शुं कीधुं, अत्यारे विविध विश्वविद्यालयो प्रसिद्ध छे एमांथी मित्रों हुं तमने थोड़ाक नाम दऊं। तो के तमे अमदावादनी अंदर एसजी हाईवे छे मित्रों, त्यां शोला भागवत विद्यापीठ छे। शुं तो यहाँ आखो दिवस संस्कृतनुं पठन पाठन थाय छे। ऋषिकुमारो छे संस्कृतने भणे छे बराबर। पोरबंदरमां जाओ मित्रों तो सांदीपनी विद्यानिकेतन छे बराबर, ज्यां सांदीपनीनी अंदर बधा व्यक्तिओ संस्कृतनुं पठन पाठन करे छे। आवी घणी बधी विश्वविद्यालयो जे छे एनी अंदर आ बधी समावेश थाय छे, के ज्यां केवुं मीडियम छे मित्रों, संस्कृत मीडियम। बाळको छे ए संस्कृतनुं अध्ययन करे छे, શું એના પછી સંધ્યા વિધિ શીખે છે મિત્રો। જે કર્મકાંડ આપણા ઘરે ભૂદેવો આવતા હોય, બ્રાહ્મણો કર્મકાંડ કરતા હોય, કર્મકાંડ ત્યાં શીખવાડવામાં આવે છે। ઇવન જે ભાગવત કથા, રામકથા બરાબર, દેવી કથા, આ બધી કથાઓ છે એ ત્યાં શીખવાડવામાં આવે છે। જે અત્યારે તમે મોટા મોટા કથાકારો જોવો છો, એ મોસ્ટ ઓફલી જે પાઠશાળા હોય એમાંથી શીખી આવી અને પછી કથાઓ કરે છે બરાબર। કર્મકાંડ કરનારા વ્યક્તિઓ છે એ મોસ્ટ ઓફલી પાઠશાળામાં શીખેલા છે। એટલા માટે તમે જ્યારે કોઈ બ્રાહ્મણ છે એ પૂજાપાઠ કરાવતો હોય ત્યારે તમે જોજો, એનો હાથ છે ને આવી રીતે આમ સ્વરથી ફરતો હોય બરાબર, એમ કહેતો હોય હરિ ઓમ, તો એનો હાથ છે એ જે બોલે છે એ પ્રમાણે એના હાથના સ્વરો નીકળતા જાય છે। તો મિત્રો આવી પાઠશાળા છે એની આમાં વાત કરેલી છે। તો આવી પહેલાના સમયમાં પણ હતી બરાબર, તો અહીંયા અત્યારની વાત કરી, શું કીધું પહેલી લાઈન, હજી મિત્રો આપણે પહેલી લાઈનમાં છીએ। શું કહે છે, સંપ્રતિ વિવિધાઃ વિશ્વવિદ્યાલયાઃ પ્રસિદ્ધાઃ સંતિ, અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે, તેષુ કેચન એતાદૃશાઃ સંતિ યત્ર અધ્યયનાર્થં પ્રવેશં છાત્રઃ સ્વાત્માનં ધન્યં મન્યતે। શું કે છે, તેમાં તેષુ કેચન, તેમાં કેટલાક એતાદૃશઃ સંતિ બરાબર, એવા છે, તેમાં કેટલાક એવી વિશ્વવિદ્યાલયો છે જ્યાં છાત્રાઓ અધ્યયનાર્થમ, અધ્યયન એટલે ભણવા માટે, અધ્યયન માટે શું કે છે, પ્રવેશમ લબ્ધવા, પ્રવેશમ પ્રાપ્ય એટલે કે પ્રવેશ મેળવીને, વિદ્યાર્થી છે ત્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને, સ્વાત્માનમ ધન્યમ માન્યતે, પોતાની જાતને ધન્ય માને છે। તો મિત્રો એ લાઈનનો અર્થ શું કહે છે, કે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે। આગળ કહે છે, એવમેવ પુરાકાલેપિ અસ્માકં ભારત દેશે એતાદૃશઃ બહવઃ વિશ્વવિદ્યાલયાઃ આસન। શું કહે છે, એવમેવ આવી જ રીતે પુરાતને, પુરાતને એટલે કે જૂના જમાનામાં બરાબર, પહેલાના સમયમાં શું કહે છે કે આપણા અસ્માકમ, કોનું ભારત મિત્રો, આ ભારત છે ને અસ્માકમ બરાબર, વસુધૈવ કુટુંબકમ બરાબર, આખું ભારત છે એક જ કુટુંબ છે, એક જ પરિવાર છે બરાબર, વસુધા જે આપણું પૃથ્વી છે એની અંદર બધા, એટલે ભારત કહીએ છીએ કોનું, જો આપણે આપણું સમજીને કરશું ને તો ક્યારેય આપણે ભારતને ખરાબ થવા દેશું નહીં। તો મિત્રો આ સંસ્કૃતમાં ઘણી બધી એવી બાબતો છે કે જે આપણને તથ્ય સુધી આપણને પહોંચાડે છે। શું કહે છે, અસ્માકમ ભારત દેશે, આપણા ભારત દેશમાં, એતાદૃશ એટલે કે આવી, બહવઃ એટલે કે ઘણા બરાબર, ઘણી વિશ્વવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયાઃ એટલે કે વિશ્વવિદ્યાલયો, આસન એટલે કે હતી પહેલાના સમયમાં પણ। તો આમાં આખી લાઈન કમ્પ્લીટ શું થાય, કે છે એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો પણ હતા। શું કહે છે, તત્ર વિદ્યાધ્યયનાર્થમ દૂરાત દેશાત સમાગત્ય પ્રવેશમ લબ્ધવા છાત્રાઃ સ્વાત્માનમ ધન્યમ મન્યતે સ્મ। તત્ર એટલે કે ત્યાં, શું તે કહે છે, વિદ્યાધ્યયન એટલે કે વિદ્યા શીખવા માટે, વિદ્યા ભણવા માટે, દૂરાત દેશાત એટલે કે દૂરના દેશોમાંથી આવીને, સમાગત્ય એટલે કે આવીને, શું કહે છે, પ્રવેશમ લબ્ધવા, લબ્ધવા એટલે મેળવીને, પ્રવેશમ એટલે પ્રવેશ, પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ શું કરે છે, પોતાની જાતને ધન્ય માનતા હતા। તો મિત્રો આપણે આખો પેરેગ્રાફ જોઈએ, આજે પેલો પેરેગ્રાફ શું કહે છે, અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે,
તેમાં કેટલાક એવા છે કે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. એવી જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં આવા ઘણા બધા વિશ્વવિદ્યાલયો હતા. ત્યાં વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ વિદ્યા શીખવા માટે દૂર દૂર દેશથી આવીને પોતાનું જાત એટલે કે પ્રવેશ મેળવીને પોતાને ધન્ય માનતા હતા. મિત્રો સમજો, દૂરાત દેશાત, દૂર એટલે કે બીજા દેશોમાંથી. આપણે તમે જો ભારત દેશ છે બરાબર, એમાં ભારત દેશના તો સંસ્કૃત ભણે છે. તમે મિત્રો ન્યૂઝ જોતા હશો તો તમને ખબર હશે કે ઘણી બધી આપણે ભારત સિવાયની એવી કન્ટ્રીઝ છે કે જ્યાં સંસ્કૃત છે બરાબર, એ બધા વ્યક્તિઓને ભણાવવામાં આવે છે. સંસ્કૃત સબ્જેક્ટ કમ્પલસરી છે મિત્રો. શું કામ? અને એ બધા વ્યક્તિઓ છે ને આપણી સંસ્કૃતિ તરફ વળે છે બરાબર. હવે એ લોકો મિત્રો સવારે ઉઠી અને એ લોકો ગુડ મોર્નિંગ બદલે હરિઓમ ચાલુ કરે છે, અને હરિઓમ બોલે ને ત્યારે આપણને દાંત આવે, હરિઓમ એવી રીતે બોલે બરાબર. એ જ્યારે હરે કૃષ્ણ કરે, હરે કૃષ્ણ હરે રામ એવી રીતે બોલે બરાબર. અને મિત્રો આપણે બધા ઉઠીને શું કહે છે, ગુડ મોર્નિંગ બરાબર, હાઉ આર યુ. અને એ લોકો છે આપણી સંસ્કૃતિ તરફ આવી રહ્યા છે અને આપણે બધા એમની સંસ્કૃતિ બરાબર. તો એ યોગ્ય ન કહેવાય. તો આપણે પણ આપણે સંસ્કૃતિ તરફ આપણે વળવું જોઈએ બરાબર. અને સંસ્કૃતનો ખૂબ પ્રચાર અને પ્રસાર ભણવા માટે તો ઠીક મિત્રો, પણ આપણા જીવનની અંદર પણ જરૂરી છે. તો સંસ્કૃતને આપણે એવી રીતે યાદ રાખવું જોઈએ. તો મિત્રો આ આપણો પહેલો પેરાગ્રાફ થયો. તો મિત્રો આપણે પહેલા પેરેગ્રાફ સુધી પ્રસ્તાવના અને પહેલો પેરેગ્રાફ આપણે આ વિડીયોમાં રાખી છીએ. અને મિત્રો હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો, અને એની બાજુમાં જે બેલ આઇકોનનું બટન છે એના પર ક્લિક કરી લેજો, જેથી આપણે જે વિડીયો અપલોડ કરશું તમારા સુધી ખૂબ જ ઝડપથી અને સુગમતાથી પહોંચશે. થેન્ક યુ.